अस्सलाम वालेकुम। धोरण 12 मनोविज्ञान चैप्टर 1 संवेदन ध्यान अने प्रत्यक्षीकरण। मित्रों आपणे लास्ट विडियो में प्रत्यक्षीकरण अर्थ अने प्रत्यक्षीकरण की व्याख्या जोई गया छे। हवे आजना आ विडियो में अहीं आपणे प्रत्यक्षीकरण में संगठनना नियमों तेना विषे विगतवार अभ्यास करीशुं। तो आज क्वेश्चन छे के प्रत्यक्षीकरण में संगठनना नियमों जे लॉन्ग क्वेश्चन में खूब ज इम्पोर्टंट है। आ उपरांत आ प्रश्न में घना बढ़ा बीजा टूका प्रश्न पर निकले छे, माटे इम्पोर्टंट प्रश्न छे। हवे आपणे जोईए प्रत्यक्षीकरण में संगठनना नियमों। प्रत्यक्षीकरण में संगठननु महत्व छे। गई काले आपणे जोयुं हतुं के ज्यारे पण तमाम प्रकारना संवेदनों भेगा थाय छे એટલે કે તમામ પ્રકારના સંવેદનોનું સંગઠન થાય છે ત્યારે આપણને પ્રત્યક્ષીકરણનો અનુભવ થાય છે। દાખલા તરીકે તમે અત્યારે આ જે વિડિયો જોઈ રહ્યા છો તો તે સમયે ઘણા બધા સંવેદનો છે તે ભેગા થાય છે। દાખલા તરીકે એક તરફ તમે તમારો જે મોબાઈલ અથવા તો લેપટોપ લઈને બેસેલા હોય તમે વિડિયો જોવા માટે, ત્યારે તમે તેની જે સ્કીન છે તેના પર તમે ટચ કરો છો તો આ થયું સ્પર્શ સંવેદન। એજ રીતે અહીં વિડીયોમાં જે સ્લાઇડ બદલાઈ રહી છે અથવા તો વિડીયોમાં જે લખાણ લખેલું છે તેને તમે જોઈ રહ્યા છો તો આ થયું દ્રષ્ટિ સંવેદન। એજ રીતે તમે મારો અવાજ સાંભળી રહ્યા છો વિડીયોમાં તો આ થયું શ્રવણ સંવેદન। ટૂંકમાં અહીં આ બધા સંવેદનો ભેગા થયા અને તેને લીધે તમે વિડીયો તમે જોઈ શકાય છો તો આ થયું પ્રત્યક્ષીકરણ। પ્રત્યક્ષીકરણમાં સંગઠનને સમજીએ તો પદાર્થનો એક એકમ કે સમૂહના રૂપમાં અનુભવ અને અર્થઘટન કરીએ તે પ્રત્યક્ષીકૃત સંગઠન છે। એટલે કે જ્યારે આપણે પ્રત્યક્ષીકરણમાં સંગઠન એટલે કે આપણે જ્યારે તમામ પ્રકારના સંવેદનો ભેગા મળે છે ત્યારે આપણને પ્રત્યક્ષીકરણનો અનુભવ થાય છે અને આપણે તેને એક એકમમાં આપણે તેનું અર્થઘટન કરીએ છીએ। દાખલા તરીકે તમે જ્યારે તમારી શાળામાં જાઓ છો ત્યારે તમે શાળાનું પ્રત્યક્ષીકરણ કરતી વખતે આ શાળાની બારી છે, બારણા છે, પગથિયા, મેદાન, ઈટ, સિમેન્ટ વગેરેનું તમે અલગ અલગ પ્રત્યક્ષીકરણ કરતા નથી, પરંતુ તમે તેને શાળાના એક મકાન તરીકે એટલે કે એક એકમ તરીકે તમે પ્રત્યક્ષીકરણ કરો છો। એ જ રીતે આપણે જોઈએ અગાઉ કે ભૌતિક પદાર્થોની ગોઠવણીના સંકેતો અથવા નિયમો તેમજ વ્યક્તિના અનુભવો અને વલણને લીધે પણ સંગઠન થાય છે। એટલે કે પ્રત્યક્ષીકરણમાં સંગઠન ક્યારે ક્યારે થાય છે કે જ્યારે જે બધા ભૌતિક પદાર્થો છે એટલે કે આપણી આસપાસના જગતમાં જે બધા ભૌતિક એટલે કે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ, તો તેવા જે પદાર્થો છે તો તેમની જે ગોઠવણી છે તેના લીધે અથવા તો વ્યક્તિના અનુભવો થયા હોય તેના લીધે અથવા તો વ્યક્તિનું જે વલણ છે તેના લીધે પણ વ્યક્તિને પ્રત્યક્ષીકરણમાં સંગઠન થયું છે એવો અનુભવ થાય છે। અહીં એક બાબત સ્પષ્ટ કરવી જોઈએ કે પ્રત્યક્ષીકરણ એ સંવેદનોનો સરવાળો નથી, પરંતુ તે કરતાં કંઈક વિશેષ છે। એટલે કે આપણે જે પ્રત્યક્ષીકરણ કરીએ છીએ તે આ તમામ પ્રકારના જે બધા સંવેદનો છે, સ્પર્શ સંવેદન, ગંધ સંવેદન, શ્રવણ સંવેદન, આ જે બધા જુદા જુદા પ્રકારના સંવેદનો છે તેનો સરવાળો નથી, એટલે કે બધા ભેગા મળે છે ખરા, પરંતુ તેનો સરવાળો નથી અને તેના કરતાં પણ કંઈક વિશેષ છે। કારણ કે આપણે સંવેદનમાં માત્ર અનુભવ કરીએ છીએ, જ્યારે પ્રત્યક્ષીકરણમાં આપણે સંવેદનનું અર્થઘટન કરીએ છીએ। પ્રત્યક્ષીકરણમાં થતા આવા સામૂહિકરણમાં કેટલાક પરિબળો મદદરૂપ થાય છે જેને પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમોથી ઓળખવામાં આવે છે। હવે અહીં આપણે જોઈએ કે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો કોણે આપ્યા છે, તો જર્મનીના સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકો કોહલર, કોફકા અને વોલ્ડિમરે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપેલા છે। આ શોર્ટ ક્વેશ્ચન છે કે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો મનોવિજ્ઞાનના કયા વાદ સાથે સંકળાયેલા છે, તો સમષ્ટિવાદ જેના વિશે તમે અગાઉ 11મા ધોરણમાં ભણીને આવ્યા અથવા તો
સમસ્તીવાદી મનોવૈજ્ઞાનિકોના નામ આપો તો તમારે જવાબ આવશે કે કોહલર, કોફકા અને વોલ્ટિમર. તો હવે આ જ સમસ્તીવાદી જે મનોવૈજ્ઞાનિકો છે, કોહલર, કોફકા અને મેક્સ વોલ્ટિમર, જેમણે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના ચાર આમ તો ઘણા બધા નિયમો આપેલા છે, પરંતુ આપણે તમારે 12મા ધોરણના અભ્યાસક્રમમાં માત્ર ચાર નિયમો જે છે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના તેના વિશે આપણે જોવાનું છે. તો આપણે જોઈએ કે આ ચાર નિયમો કયા છે. તો પહેલું સમાનતા, બે સમીપતા, ત્રણ સમાવેશકતા અને ચાર પૂરકતા. હવે આ ચારે ચાર જે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો છે તેના વિશે એક પછી એક ઉદાહરણ સાથે, આકૃતિ સાથે આપણે સમજીએ. તો સૌથી પહેલું છે કે સમાનતા, એટલે કે સિમિલારિટી, જેમાં આપણે જોઈએ તો ભૌતિક રીતે સમાન હોય તેવા ઉદ્દીપકો પરસ્પર સંગઠિત થઈને ચોક્કસ જૂથ બનાવે છે. એટલે કે અસમાન ઉદ્દીપકો હોય તેના કરતાં જે ઉદ્દીપકોમાં સમાનતા હોય ભૌતિક રીતે, એટલે કે આપણે જેને જોઈ શકીએ છીએ તે, એટલે કે દેખાવની રીતે ઉદ્દીપકોમાં સમાનતા હોય તો તેવા ઉદ્દીપકોનું એક સંગઠન થઈને એક ચોક્કસ જૂથ બનાવે છે. એટલે કે આપણને તેનો એક ચોક્કસ જૂથમાં અનુભવ થાય છે. ઉદ્દીપકોની આવી અસમાનતા આવા જૂથ કરી શકતી નથી. એટલે કે ઉદ્દીપકમાં સમાનતા હોય તો એક જૂથ બનાવી શકે છે, પરંતુ જો ઉદ્દીપકમાં અસમાનતા હોય એટલે કે પરસ્પર વિરોધાભાસ હોય ત્યારે તે જૂથ બનાવી શકતી નથી. ઉદ્દીપકો વચ્ચેની સમાનતા કદ, આકાર, તીવ્રતા કે ગુણને લગતી હોઈ શકે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો રાષ્ટ્રીય તહેવારના દિવસે ઘણી બધી સંસ્થાઓમાં કેસરી, સફેદ અને લીલા રંગના ડ્રેસ પહેરાવી વચ્ચે અશોક ચક્ર જેવા વાદળી ડ્રેસ પહેરાવી બાળકોની ગોઠવણી કરી આકાર સંગઠન વડે તિરંગાના ચિત્રનો આકાર રજૂ કરવામાં આવે છે. તો અહીં આ જે એક્ઝામ્પલ લખેલું છે તેમાં એક રીતે આપણે જોઈએ તો તેમાં કેસરી કપડાં પહેરેલા બાળકોનું એક જૂથ, સફેદ કપડાં પહેરેલા બાળકોનું એક જૂથ, લીલા કપડાં પહેરેલા બાળકોનું એક જૂથ, તો આમ જોઈએ તો અલગ અલગ કપડાં અલગ અલગ રંગના કપડાં પહેરેલા બાળકોનું અલગ અલગ જૂથ છે. પરંતુ આપણે જે આજે ત્રણ રંગો છે તેને આધારે આપણે એક જૂથમાં, આપણે એક આકારમાં આપણી સમક્ષ તેનું પ્રત્યક્ષીકરણ થતું જોવા મળે છે. એ જ રીતે અહીં આકૃતિ જુઓ તો આકૃતિમાં સમાનતાનું એક્ઝામ્પલ આપેલું છે કે આકૃતિમાં જોઈએ તો આકૃતિમાં ચોકડી અને શૂન્યના ચિહ્નવાળી હરોળો આપેલી છે. એટલે કે પહેલી ચોકડીનું નિશાન, ત્યારબાદ શૂન્ય, ત્યારબાદ ચોકડી અને ત્યારબાદ શૂન્ય, આ રીતના હરોળ આપેલી છે. તો અહીં આપણે જોઈએ તો આ જે હરોળો છે તેમાં સમાનતા છે, એટલે કે ચોકડીવાળી હરોળ છે, શૂન્યવાળી હરોળ છે, તો આ હરોળોમાં સમાનતા છે. તો તેને લીધે આપણે આપણી જે મગજ છે તેના સમક્ષ આ ઉદ્દીપકો સંગઠિત થઈને આપણે આડી હરોળના બદલે ઊભી હરોળમાં આકૃતિને આપણે સમક્ષ જોઈએ છીએ. તમે તમારી જાતે અનુભવ કરી શકો કે તમે જો આડી હરોળમાં જોવા જશો તો તમને અલગ અલગ, મતલબ કે તમને પૂરે, મતલબ કે પ્રત્યક્ષીકરણ થશે પરંતુ આડી હરોળમાં, પરંતુ સમાનતામાં જોશો તો તમને કોઈ પૂછશે કે તમને આકૃતિમાં શું દેખાય છે તો તમે ચોક્કસ એવો જવાબ આપશો કે અહીં ચોકડીના નિશાનવાળી અને શૂન્યના નિશાનવાળી ઊભી હરોળ છે. પરંતુ તમે આમ નહીં બોલો કે ચોકડી શૂન્ય, ચોકડી શૂન્ય એવી આડી હરોળો છો, એમ તમે બોલશો નહીં. તો આ થયું ઉદ્દીપકમાં સમાનતા. ટૂંકમાં ઉદ્દીપકમાં રહેલી જે સમાનતા હોય આ સમાનતા કદ, આકાર, તીવ્રતા અને ગુણને લઈને પણ હોઈ શકે છે. અને આ જે સમાનતા છે તેને લીધે જ જે બધા ઉદ્દીપકો છે તે એક ચોક્કસ રીતે સંગઠિત થાય છે અને એક ચોક્કસ જૂથ બનાવે છે. ત્યારબાદ ઉદ્દીપકમાં સંગઠનનો બીજો નિયમ છે કે સમીપતા, જેને અંગ્રેજીમાં પ્રોક્સિમિટી તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે સમીપતા છે તેનો સિદ્ધાંત સૂચવે છે કે સ્થળ અને સમયની દ્રષ્ટિએ જે ઉદ્દીપકો એકબીજાથી નજીક હોય છે તે સંગઠિત થઈને ચોક્કસ આકાર કે એકમ ઉપસાવે છે. એટલે કે અહીં સ્થળ અને સમય બેની વાત છે કે જ્યારે સ્થળ અને સમય બંને પરસ્પર એકબીજાની નજીક નજીક ગોઠવાયેલા હોય, એટલે કે
એકબીજાથી નજીકમાં ગોઠવાયેલા ઉદ્દીપકો હોય તો તે સંગઠિત થઈને એક ચોક્કસ આકાર ઉપજાવે છે અને આપણને તેનો એક એકમમાં અર્થઘટન થાય છે. દાખલા તરીકે તમારી સમક્ષ જે સંગીત વાગી રહ્યું છે, વાસ્તવમાં જોઈએ તો આ જે સંગીતના સૂર છે તે અલગ અલગ મતલબ કે અલગ અલગ પ્રકારનું સંગીત બધું ભેગું થઈને આપણને એક સંગીતનો અનુભવ તે કરાવે છે. એ જ રીતે વરસાદ પડી રહ્યો હોય છે તો વરસાદ જે પડે છે તો તે આમ આપણે જોઈએ તો ટપકા ટપકા સ્વરૂપે વરસાદ હોય છે, પરંતુ સમયની દ્રષ્ટિએ બંને એકબીજાની નજીક નજીક હોય છે. એટલે કે એક ચોક્કસ સમયને અંતરે આ બધા ટપકા પડતા હોય છે, એટલા માટે આ બધા ટપકા ભેગા થઈને પાણીની ઢળ પડતી હોય એવો આપણને અનુભવ થાય છે. હવે અહીં જે આકૃતિ છે સમીપતાની તેમાં આપણે જોઈએ તો આપેલ આકૃતિમાં આપણે જોઈએ તો કોઈક વ્યક્તિએ આમ જોવા જઈએ વાસ્તવમાં તો કોઈકે રમત રમતમાં કે પછી કોઈ ચિત્રામણ કરવા દરમિયાન એને 6 માત્ર લીટીઓ પાડી દીધેલી છે, પરંતુ અહીં આપણે જોઈએ છે તો આપણને 6 લીટીઓ તરીકે આપણે જોતા નથી, પરંતુ એકબીજાની પાસ પાસે રહેલી જે લીટીઓ છે તે બે બેની જોડીમાં છે. એ રીતનું આપણને 4 લીટીઓનું મતલબ કે 4 જૂઠો આપણને દેખાય છે. તો આ જે છે તે સમીપ ગોઠવણીનું પરિણામ છે. એટલે કે આ જે આકૃતિ છે તેમાં 6 ઊભી લીટીઓનું આપણને એક જૂઠ દેખાતું નથી, 8 ઊભી લીટીઓનું આપણને એક જૂઠ દેખાતું નથી, પરંતુ બે બે લીટીઓ 4 જૂઠમાં છે એવો આપણને અનુભવ થાય છે. હવે ત્યારબાદ આપણે જોઈએ તો પ્રત્યક્ષીકરણમાં સંગઠનમાં ત્રીજા નંબરનો નિયમ છે સમાવેશકતા. તો અહીં આપણે જોઈએ તો એકબીજાની નજીક રહેલા ઉદ્દીપકો અલગ હોય તો પણ એકબીજાને પોતાનામાં સમાવેશ કરીને આકૃતિ તરીકે ઉપસી આવે છે. એટલે કે અહીં આપણે જોઈએ તો આકૃતિમાં લીટી અને મીંડા એવા અલગ અલગ આકારના હોવા છતાં બંને એક સાથે રજૂ થાય છે. એટલે કે આડી લીટી છે એની ઉપર બે મીંડા છે, ત્યારબાદ જે બીજી આકૃતિ છે તેમાં ક્રોસ લીટી છે અને તેમાં તેની આજુબાજુ બે અલગ અલગ મીંડા છે, પરંતુ અહીં આ લીટી અને આ મીંડા અલગ અલગ આકારના હોવા છતાં પણ એક સાથે રજૂ થાય છે અને તેને લીધે જ આપણને આ સમાવેશકતાના સિદ્ધાંતને કારણે આપણે એક સાથે તેને ભાગાકારની અને ટકાની સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. એટલે કે વાસ્તવમાં અલગ અલગ લીટીઓ છે અને અલગ અલગ ટપકા છે, પરંતુ સમાવેશકતાના નિયમના લીધે જ આપણને તે ભાગાકાર અને ટકા બે એકમમાં મતલબ કે બે અલગ અલગ પ્રકારની સંજ્ઞા તરીકે આપણે તેનો અનુભવ કરીએ છીએ. એ જ રીતે આપણે જે સંગીત સાંભળીએ છીએ તો સંગીતમાં સ્વર, લય, તાલ, આરોહ, અવરોહ આ બધા ભેગા મળે છે અને તેને લીધે આપણને શાસ્ત્રીય સંગીતના અલગ અલગ પ્રકારના રાગોનો અનુભવ થતો જોવા મળે છે. હવે ત્યારબાદ ચોથા નંબરનો નિયમ છે કે પૂરકતા, ક્લોઝર. તેમાં આપણે જોઈએ તો કેટલાક ઉદ્દીપકો પદાર્થો કે આકૃતિઓ વચ્ચે થોડી ખાલી જગ્યા કે અધૂરી જગ્યા હોય તો પણ આપણને આકૃતિ બંધાયેલી અને સંપૂર્ણ રૂપમાં જોવાના વલણ જે છે તેને પૂરકતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આપણું એક પ્રકારનું માનસિક વલણ એવું હોય છે કે આપણી સમક્ષ કોઈ પણ પ્રકારની આકૃતિ હોય, હવે આ આકૃતિ છે તો તેમાં વચ્ચેથી અમુક જગ્યા છોડી દેવામાં આવે છે, ખાલી અધૂરી છોડી દેવામાં આવે છે, પરંતુ આ જે આકૃતિ છે તે આપણને બંધાયેલા સ્વરૂપમાં દેખાય છે અને તેને જ મતલબ કે આ જે ખાલીપણું રહેલું છે તો તે ખાલીપણાને પૂરવા માટે આપણું જે મગજ છે એટલે આપણા મગજમાં તે ખાલીપણું પૂરવાની જે શક્તિ રહેલી છે તો તેને લીધે જ આપણને તે આકૃતિ એક સંપૂર્ણ આકૃતિ તરીકે અનુભવ થતો જોવા મળે છે. એટલે કે ઉદ્દીપક અધૂરું હોય કે વચ્ચે ખાલી જગ્યાવાળું હોય તો પણ આપણા મગજની કુદરતી વૃત્તિના કારણે તેને પૂર્ણ ઉદ્દીપક તરીકે જ જોવાય છે. દાખલા તરીકે અહીં આપણે જોઈએ તો અહીં જે પૂરકતાની આકૃતિ આપેલી છે તો તેમાં તમને કોઈ પૂછશે કે અહીં તમને શું દેખાશે તો તમે અહીં
ત્રણ વર્તુળ છે અને તેમાં વચ્ચે એક ત્રિકોણ દોરેલું છે એવો તમે જવાબ આપશો. પરંતુ વાસ્તવમાં અહીં ત્રિકોણ દોરવામાં આવેલું નથી, પરંતુ ત્રણ વર્તુળ જે છે તેને એ રીતે કટ કરીને તેને ગોઠવવામાં આવેલું છે કે જેને લીધે તમને અહીં ત્રિકોણ પણ દોરેલું છે એવો અનુભવ તમને થાય છે. વાસ્તવમાં આ જે સફેદ રંગનો જે ત્રિકોણનો ભાગ દેખાય છે તો તે અહીં ત્રિકોણ દોરવામાં આવેલું નથી, માત્ર વર્તુળની આકૃતિ દોરવામાં આવેલી છે. પરંતુ વર્તુળને એ રીતે કટ કરવામાં આવેલું છે જેથી તમને ત્રિકોણ હોવાનો અહેસાસ અનુભવ થાય છે. તો આ માટે પૂરકતાનું માનસિક વલણ આ બાબતને સ્પષ્ટ કરે છે. એ જ રીતે આપણે જોઈએ તો ઘણી જગ્યાએ જે સ્ટારની આકૃતિ આપેલી હોય તો વચ્ચેથી અમુક ભાગ કાઢી નાખેલા હોય છે, છતાં પણ આપણા મગજમાં એ પ્રકારની એક પ્રકારનું માનસિક વલણ હોય છે કે આપણને ભલે વચ્ચમાંથી અમુક ભાગ કાઢી નાખેલા હોય સ્ટારના, તો પણ તે સ્ટાર છે એવો આપણને અનુભવ થતો જોવા મળે છે. તો આ થયા પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો. તો આપણે ટોટલ 4 નિયમો જોયા, સમાનતા, સમીપતા, સમાવેશકતા અને પૂરકતા. અને આ સાથે આ જે પ્રત્યક્ષીકરણ છે તો તેના વિશેનો ટોપિક અહીં પૂરો થાય છે.